આ દેશમાં ઈગો રાખવાનો હક છે ને ખાલી સોલ્જર્સને છે, કોઈ પણ દેશમાં. કોઈ એક્ટર નહીં, પોલિટિશિયન્સ નહીં, કોઈ જ નહીં. તમે કોણ છો? કોઈ જ નથી. જે મારા સોસાયટી માટે સારું કરતો હોય, હા ઓકે, એને ઈગો રાખવાનો હક છે, રાખો. બાકી તમે પૈસા કમાવો છો, ઘરે લઈ જાઓ છો, તમારા પરિવારને સુખી રાખો છો, એ બધા કરે છે, કૂતરા બી કરે છે, પક્ષીઓ બી કરે છે, એમાં શું ઈગો રાખવાનું? ઈગો રાખવાની જરૂર જ નથી. પૈસા બધા કમાય છે. અરે એક્ટરો કરતા બી અમુક બિઝનેસમેન વધારે પૈસા કમાય છે, જે ફેમસ નથી તો ઈગો રાખશે શેના માટે? હા, સોસાયટીમાં એ દાન પુણ્ય કરતો હોય કે એને કોઈકને હોસ્પિટલો બંધાઈ હોય, મફતમાં સેવા કરતા હોય, તો ઈગો રાખો. તમે 5 માણસને જીવાડ્યા, તો ઈગો રાખો. એવા લોકો સૌથી ઓછો ઈગો રાખીને બેઠા છે. એ લોકોને ઈગો હોય જ નહીં. જો ઈગો હોય તો એ કરી જ ના શકે, તકલીફ જ એ છે. જેનામાં દેવાની એ ઈગો રાખે જ નહીં. એ લોકો ઈગો રાખી જ નહીં. હા, એને ફેર જ ના, ફેર જ ના પડે. હું મારું કામ કરું છું, પૈસા કમાઉં છું, ઘરે લઈ જઉં છું, મને ઈગો રાખવાનો કોઈ સવાલ જ નથી ઉભો. લોકો જે સમજે છે એના માટે હું રિસ્પોન્સિબલ છું જ નહીં. અને એ ક્લેરિટી આપવાની આપણે કોઈ જરૂર નથી, કારણ કે હું કોઈને ક્યાંય નડ્યો નથી. હું છું શૃંગાર રૂગાણી અને ગુજરાતી લોકોની યાદગાર રાતોની અજાણી વાતો જાણવા સાંભળતા રહો અ નાઇટ બિફોર પોડકાસ્ટ.